આગળ લેક્ચરમાં આપણે જોયું કે પદાર્થોનું અલગીકરણ કરવા માટેની રીત કેટલી રીત જોઈ હતી, નવ રીત હતી, એમાંથી આપણે કેટલી જોઈ હતી એ આપણે જોયું. પહેલી રીત હતી હાથ વડે વેણું. આપણે ટૂંકમાં લખશું કે વેણું. પછી અનાજનું છડ. ત્રીજી ઉપણ. ચોથું ચાર. પાંચમું મિક્ષરમાં. છઠ્ઠું નિતારા. સાતમું ગાળા. નવ રીત માંથી આપણે ચાર રીત જોઈ લઈએ. વીણવું, છળવું, ઉપણવું અને ચાર. તેમાં વીણવું, તો વીણવામાં શું જોયું કે એકબીજામાં ભળી ન જતા હોય તેવા અને લરી આંખે દેખાતા, હાથ વડે પકડી શકાતા ઘન પદાર્થોને હાથ વડે પકડીને અલગ કરવાની ક્રિયાને વીણવું કહે છે. એનું ઉદાહરણ આપણે જોયું કે ઘરે આપણે ઘઉં વીણતા હોય ત્યારે એની અંદરથી કાકરા આપણે હાથ વડે અલગ કરી શકીએ છીએ. એના પછી છળવું. તો છળવું એટલે શું? તો છળવું એટલે કે અનાજના ડૂંડામાંથી દાણાને અલગ કરવાની પ્રક્રિયાને છળવું કહે છે. એમાં આપણે જોયું કે મશીન અથવા થ્રેસિંગ મશીન, એનાથી છળવાની ક્રિયા થાય છે. એના પછી ઉપણ. ઉપણ માટે આપણે જોયું કે જ્યારે પવન આવતો હોય ત્યારે હાથથી સુપડામાં આપણે ઘઉં કે ચોખા લઈ પવન આવતો એ દિશામાં રાખી એટલે તેમાંથી ખોતરા અને વધારાના જે હલકા પદાર્થોથી અલગ થઈ જાય એ ઉપણવાની ક્રિયા હતી. અને એના પછી ચાળવું. તો ચાળવામાં આપણે શું જોયું કે વ્યાખ્યા, તો એમાં આપણે જોયું હતું કે નાના છિદ્રવાળી, અલગ અલગ છિદ્રવાળી અને એમાં નાના અને મોટા ઘટકો હોય એમાં મોટા ઘટકોની અહીં ઉપર રહી જાય, ચારણીથી ચાળવાથી ઉપર રહી જાય, જે ચાળવાની ક્રિયા જોઈ હતી. એમાં પ્રવૃત્તિ ચાર જે આપણે જોવાની રહી હતી આજે જો પ્રવૃત્તિ ચારમાં તમને એક એમ આવ્યું છે કે એક લોટ લેવાનો અને એ લોટને ચારણીની મદદથી ચાળવાનું છે. તો તમે એને ચાળશો તો શું થશે? તો કે એની અંદર વીણવા, છડવા અને ઉપણવા છતાં પણ અંદર કચરો રહી ગયો હોય જે આપણે લોટનું ભૂસું કહીએ છીએ એ ચાણીમાં ઉપર રહી જશે. એ પ્રવૃત્તિ ચાલવા તમને એટલું જ કીધું છે. એના પછી હવે પ્રવૃત્તિ, હવે આપણે જોશું નિક્ષેપણ. નિક્ષેપણ એટલે શું? આ શબ્દ તમારા માટે નવો છે. નિક્ષેપણ એટલે શું? નિક્ષેપણ એટલે કે આપણે એક ગ્લાસમાં પાણી લેવાનું છે, એ પાણીની અંદર માટીને નાખવાનું છે. જે આ ક્રિયા કરો એને નિક્ષેપણ કહેવાય. કે ગ્લાસની અંદર પાણીની અંદર તમે માટી નાખો અને એને હલાવો એ તમે નિક્ષેપણ કર્યું કહેવાય. તો એની વ્યાખ્યા કઈ રીતના થાય એ આપણે જોઈએ. મિશ્રણમાં વજનમાં ભારે એવા ઘટકો પાણી ઉમેરતા પાત્રના તળિયે બેસી છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે રેતી અને પાણીનું લઈએ તો રેતીને તમે
કહે છે. હવે એના પછી નિતારણ, નિતારણ એટલે શું? તો કે આપણે રેતી અને પાણી ભેગું કર્યું, રેતી રે પાત્રના તળિયે નીચે બેસી ગઈ, હવે ઉપર પાણી આપણને દેખાય છે, એ પાણીને તમે બીજા પાત્રમાં ઉપરથી લઈ લો તો એ ક્રિયાને નિતારણ કહેવામાં આવે છે. નિતારણ આપણે ઘરે પણ ઉપયોગ કરીએ છીએ. તો એ ઘરે પણ આપણે જોઈએ છીએ કે પાણી જ્યારે ડોળ ઉપાડ્યું હોય એને આપણે મૂકી રાખીએ છીએ અને એનો ડોળ નીચે બેસે એટલે ઉપરથી આપણે પાણી લઈ લઈએ છીએ. તો નિતારણની વ્યાખ્યા આપણે લખી પછી આખી પ્રવૃત્તિ જોઈએ. એમાં તમને જે ઉપર દેખાય છે કાળા કલરનું તે પાણી અને નીચે જે બ્લુ કલર દેખાય છે એ રેતી. આપણે આમાં રેતી ના ખેલે કે રેતી પાત્રના તળિયે નીચે બેસી જે નિક્ષેપણ ક્રિયા થઈ. હવે આ પાણીને આપણે બીજા પાત્રમાં લેવાનું છે તો તે કઈ રીતના કરશું? હવે આ પાણીને આપણે ઉપરથી લઈ લઈએ જે નિતારણની ક્રિયા થાય છે આ રીતના આપણે આ ક્રિયાને સમજી શકીએ. હવે આના પછી ગાર્ડન આવશે. તો ગાર્ડનમાં શું થાય એ આપણે પહેલાં જોઈએ. તો ગાર્ડનમાં તમે ઘરે ચા બનાવ્યો તો ચામાં ચાની પત્તી નહીં પીવી, ચાની ભૂકી જે રહે છે એ નહીં પીવી. હવે એમને તમે ગાર્ડનની ક્રિયા એટલે નિતારણની ક્રિયા દ્વારા ચાને અને ચાની પત્તીને અલગ કરવાની ટ્રાય કરો. તો તમે ટ્રાય કરશો તો નિતારણની ક્રિયા પછી પણ ચાની ભૂકી અથવા તો ચાની પત્તી ચામાં આવી જાય છે અને એની જગ્યાએ આપણે ગરણીનો ઉપયોગ કરી
ચા ને આપણે ગણી લઈએ તો ચા ની બધી પત્તી રહી એ ચા ની ગરણી માં રહી જાય છે. એટલે કે ગાળણ ની ક્રિયા માં એ જ કહેવામાં આવે છે કે એના માટે કોઈ સાધન ની જરૂર પડે જે ગાળણ ના ઉપયોગ માં આવે. એટલે હવે આપણે જોઈએ ગાળણ ની વ્યાખ્યા જોઈએ.
આના પછી પણ બીજા સાધનો આવે, પણ આટલા તમારે અત્યારે ઉપયોગમાં જે જોવા મળે છે એ સાધનો આપણે જોયા. આજના લેક્ચરમાં આપણે આ ત્રણ પદ્ધતિ જોઈ, વિક્ષેપણ, નિંદારણ અને ગાળ. ત્રણેય પદ્ધતિ એક જ ઓલામાં આપણને જોવા મળે. વિક્ષેપણમાં શું હોય કે જ્યારે તમે રેતીમાં પાણી નાખો તો રેતીના કણો છે એ નીચે બેસી જાય છે, તો તે ક્રિયાને નિક્ષેપણ કહેવાય છે. એના પછી નિંદારણ. તો નિંદારણમાં શું હોય તો કે તમે એ રેતી નીચે બેસી જાય છે જ્યારે પાણીની ઉપર અલગ રહે છે, એ પાણીને તમે બીજા પાત્રમાં લઈ લો તો એ ક્રિયાને નિંદારણ કહે છે. એના પછી પણ એ પાણી આપણને ડોળું લાગતું હોય છે. રેતી અંદર એકદમ તો રેતીના એકદમ સૂક્ષ્મ કણો હોય જે આપણે અલગ કરવા માટે ગાળાની ક્રિયા કરવી પડે, તો એમાં તમે આ ફનેલનો ઉપયોગ કરી શકો. પણ એની અંદર ફિલ્ટર પેપર રાખવું પડે. એ ફિલ્ટર પેપર રાખો તો તમે આ રેતીવાળું પાણી આમાં ગળો, એટલે કે રેતીના સૂક્ષ્મ કણો છે જે આપણે હાથથી અલગ કરી શકતા નથી, એ આ ફનેલ દ્વારા, ફિલ્ટર પેપર દ્વારા અલગ થઈ જાય. અને જે પાણી નીચે મળે એકદમ ચોખ્ખું પાણી આપણને મળે છે. એટલે કે એક જ ઉદાહરણમાં ત્રણે ત્રણ ક્રિયા આપણે કરી શકીએ. ગાળાની ક્રિયામાં શું છે કે પ્રવાહીમાં ઓગળે નહીં તેવા ઘન પદાર્થોને કાપડની અથવા તો જાળીદાર ઝીણો છિદ્રવાળું ગણેથી અલગ કરવાની ક્રિયાને ગાળ કહે છે. એમાં ઉદાહરણ આપણે આ ત્રણ જોઈએ જે આપણા ઘરે ઉપયોગ આપણે કરીએ છીએ, અને સાધનો પણ ઝીણા છિદ્રવાળું કાપડ જે આપણે પીવાનું પાણી ગળવા માટે ઉપયોગ કરીએ છીએ, અને જે જાળીદાર જીણા છિદ્રવાળી ગણી તે આપણે ચાની પત્તી દૂર કરવા અથવા તો ફળોના રસમાંથી બીજ દૂર કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જે ફિલ્ટર પેપર અને ફનેલ છે જે આપણે કેમિસ્ટ્રી લેબમાં કે બાયોલોજી લેબમાં ઉપયોગ કરીએ છીએ. આજના દિવસ માટે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાષ્પીભવન અને ઘનીભવન જે છે તેને આપણે જોશું. આ ત્રણની વ્યાખ્યા જે તમારે યાદ રાખવાની છે, અને આગલા લેક્ચરમાં મેં પણ તમને કીધું હતું કે બધી વ્યાખ્યા અને ઉદાહરણ તમારે યાદ રાખવા જરૂરી છે.